પ્રશાંત પહેલા તો મહિલાએ દુષ્કર્મનો કેસ કર્યો અને હવે ફરિયાદ રદ કરવા માટે પિટિશન દાખલ કરી શું સમાધાન થઈ ગયું છે હા બિલકુલ વડોદરામાં જે સ્વામિનારાયણ મંદિર આવેલું છે વારી સ્વામિનારાયણ મંદિર તેના તાત્કાલિક કોઠારી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી બે હજાર ચૌદમાં પ્રથમવાર પીડિતા જ્યારે દર્શન કરવા વાડી મંદિરે ગઈ હતી અત્યારે એની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવી એક ફરિયાદ પીડિતાએ વાડી પોલીસ મથકમાં નોંધાવી હતી પરંતુ આ પોલીસ ફરિયાદ બાદ પીડિતાએ કોર્ટ સમક્ષ મેજિસ્ટ્રેટની રૂબરૂમાં સીઆરપીસી એકસો ચોસઠ મુજબ નિવેદન પણ નોંધાયું હતું ત્યારે પોલીસે પણ જે સ્વામી છે તેને પકડવા માટે દોડધામ મચાવી હતી પુરાવા એકત્રિત કર્યા હતા પરંતુ ત્રીસ દિવસને વધુ સમય થયા બાદ પણ જે સ્વામી હતા તે પોલીસ પકડમાં નતા આવ્યા ત્યારે આ નવો વળાંક આવ્યો છે અને પીડિતાએ કોર્ટ સમક્ષ હાઈકોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરી છે અને બંનેની સંમતિથી ફરિયાદ જે હતી દુષ્કર્મની તે પરત ખેંચવાની માંગણી કરી છે જી પ્રશાંત આભાર આપનો એટલે યુવતીએ હવે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને સંમતિથી ફરિયાદ પરત ખેંચવાની માંગ કરી છે ફરિયાદ રદ કરવાની અરજી યુવતીએ હાઈકોર્ટમાં દાખલ કરી છે મહત્વનું છે જેપી સ્વામી સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી